કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 24 સપ્ટેમ્બર મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતના જમ્મુ કાશ્મીર, દિલ્હી તથા ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા લોકો ભયના કારણે ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. સમગ્ર ગુજરાતમાં રાજકોટમાં ફાળવવામાં આવેલા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસનું ખાતમુહૂર્ત 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે. આ સાથે રાજકોટના સિવિલ હોસ્પિટલના સંકુલમાં નવનિર્મિત અદ્યતન હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવશે. જોકે સત્તાવાર રીતે વડાપ્રધાનના કાર્યક્રમની જાહેરાત નથી થઈ. ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ધોરણ 5 અને 8ના નબળા વિદ્યાર્થીઓ માટે એક વધુ તક આપવાની જાહેરાત કરી છે. આ વિદ્યાર્થીઓ નાપાસ થાય તો તેઓએ ફરીથી પરીક્ષા આપી શકાશે, પરિણામે તેનું આખું શૈક્ષણિક વર્ષ બગડશે નહીં. જામનગર જિલ્લાના 182 દિવ્યાંગ વ્યક્તિઓએ રાજ્ય સરકારના 2001ના ઠરાવના સંદર્ભમાં અદાલતમાં અરજી કરી હતી, જે અંગેનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી જતા હાઈકોર્ટે 3 મહિનામાં દિવ્યાંગોને નિયમ અનુસાર રાહત દરે જમીન અંગે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. ખંભાળિયા શહેર, તાલુકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની સિઝનના કારણે રોગચાળો ચિંતાજનક રીતે વ્યાપક બની રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે ઉમટી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં જ હોસ્પિટલમાં 5,400 નવા કેસ નોંધાયા છે. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં તબીબોની તંગીના કારણે હાલ રોગચાળાના સમયે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ગઈકાલે 1 જ દિવસમાં ડેન્ગ્યુના 31 વધુ નવા કેસો નોંધાયા હતા. ચાલુ મહિનામાં જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 325 દર્દીઓ આવ્યા હતા. જામનગરમાં મચ્છરનગર અને પાણીજન્ય રોગોનું પ્રમાણ અતિશય વધી ગયું છે અને તેમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાલ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે હોસ્પિટલમાં ખાટલા ખૂટી ગયા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.